કેળવણી એટલે શું તો કેળવણી એટલે ગુજરાતી સાર્થ જોડણી કોષ મુજબ કેળવણી એટલે કેળવવું ખીલવવું શિક્ષણ કે ભણતર કે વિદ્યા થાય છે ત્યારબાદ અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ જે લેટિન ભાષાના ઘણા બધા શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે તેમાં જોઈએ તો એજ્યુકેટ જે એજ્યુકેર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ થાય છે ટુ બ્રિંગ અપ ટુ રાઇઝ એટલે કે ઉછેરવું ઉગાડવું કે પેદા કરવું થાય છે ત્યારબાદ બીજો શબ્દ છે એજ્યુકેર જેનો મતલબ થાય છે ટુ લીડ આઉટ ટુ ડ્રો આઉટ એટલે કે દોરવવું રસ્તો બતાવવો કે પથદર્શન થાય છે ત્યારબાદ એજ્યુકેટમ શબ્દ જે એજ્યુકેટમ શબ્દનો મિનિંગ થાય છે ટુ ટ્રેન એટલે કે તાલીમ આપવી ત્યારબાદ એજ્યુકેટર્સ શબ્દ જેનો અર્થ થાય છે ટુ બ્રિંગ અપ એટલે કે રિયર એટલે કે ઉછેરવું અથવા તો મોટું કરવું થાય છે ત્યારબાદ એજ્યુકેશન શબ્દ છે એ ઈ પ્લસ ડ્યુકો શબ્દ ઉપરથી આવ્યો છે જેમાં ઈ ફોર આઉટ ઓફ એટલે કે બહાર કાઢવું અને ડ્યુકો ફોર ટુ લીડ એટલે કે દોરવવું થાય છે ત્યારબાદ ક્યારેક કેળવણી માટે ગ્રીક ભાષામાં એક શબ્દ ઉપયોગ થાય છે જે શબ્દ છે પેડેગોગી શબ્દ ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો મિત્રો ગ્રીક ભાષાનો પેડેગોગી શબ્દ ઉપયોગ થાય છે કેળવણી માટે ત્યારબાદ કેળવણીનો સંકુચિત અથવા તો મર્યાદિત અર્થ જોઈએ તો આપણે સૌ સમજીએ છીએ કે સંકુચિત અર્થમાં શાળાના શાળાના વર્ગોમાં અપાતું શિક્ષણ એટલે કેળવણી અને કેળવણી એટલે ભણવું વાંચવું લેખન અને પુસ્તકીયું જ્ઞાન જેવો થાય છે ત્યારબાદ આપણે કેળવણીનો વ્યાપક અર્થ જોઈએ કેળવણીના વ્યાપક અર્થમાં કેળવણી એટલે કેળવવું કેળવણી એટલે સર્વાંગી વિકાસ સાધવો ત્યારબાદ કેળવણી એટલે માનવનો સામાજિક શૈક્ષણિક અને શારીરિક કે માનસિક વિકાસ યોજવો ત્યારબાદ કેળવણી એટલે માણસનું નવનિર્માણ કરવું અને કેળવણી એટલે દરેક પ્રકારમાં ક્રાંતિ લાવવી ત્યારબાદ આપણે કેળવણીની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ તો સૌથી પહેલાં સા વિદ્યાયા વિમુક્તે જે વ્યાખ્યા ઉપનિષદમાં આપેલી છે કેળવણી વિશે ત્યારબાદ બીજી વ્યાખ્યા માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી જે સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ છે ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે સત્યની સનાતન ખોજ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ જે વ્યાખ્યા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા અપાયેલ છે જેને ગીતાંજલિ માટે નોબેલ પારિતોષિક મળેલ છે ત્યારબાદ ચોથી વ્યાખ્યા જોઈએ તો મિત્રો જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેને કેળવણી કહેવાય જે વ્યાખ્યા આપેલી છે એચજી વેલ્સ દ્વારા ત્યારબાદ પાંચમી વ્યાખ્યા જોઈએ તો માનવીને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય તે જ કેળવણી કહેવાય જે ચાણક્ય દ્વારા એટલે કે કૌટિલ્ય દ્વારા અપાયેલ છે ત્યારબાદ છઠ્ઠી વ્યાખ્યા જોઈએ તો તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી જે વ્યાખ્યા આપેલી છે એરિસ્ટોટલ દ્વારા સાતમી વ્યાખ્યા કેળવણી એટલે બાળક અને માણસના મન અને આત્માનું ઉત્તમાંશ આવિષ્કરણ એટલે કેળવણી જે વ્યાખ્યા આપેલી છે ગાંધીજી દ્વારા અપાયેલ છે ત્યારબાદ મિત્રો કેળવણીને દ્વિધ્રુવી પ્રક્રિયા જે જોન એડમ્સ દ્વારા કહેવામાં આવી છે દ્વિધ્રુવી પ્રક્રિયામાં બે ધ્રુવ હોય છે જેમાં એક ધ્રુવ શિક્ષક અને એક ધ્રુવ વિદ્યાર્થી ત્યારબાદ જોન ડ્યુઈના મતે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે જોન ડ્યુએ કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા ગણાવી છે તેમાં બે ધ્રુવો શિક્ષક વિદ્યાર્થી અને ત્રીજો ધ્રુવ સમાજની વાત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આપણે કેળવણીના હેતુઓ જોઈએ તો કેળવણીના હેતુઓમાં સૌ પ્રથમ વ્યક્તિગત હેતુઓ જોઈએ તો વ્યક્તિગત હેતુઓમાં કેળવણી મેળવીને વ્યક્તિ ઉત્તમ જીવન જીવતા શીખે છે ત્યારબાદ કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શકે છે ત્યારબાદ વ્યક્તિ કેળવણી દ્વારા સ્વની ઓળખ આત્મનિર્ભર આત્મનિર્ણય આત્મનિર્ણય આત્મનિયંત્રણ અને આત્મસંયોજન સાધી શકે છે ત્યારબાદ સામાજિક હેતુઓ જોઈએ કેળવણીના તો માણસ છે એ સામાજિક પ્રાણી છે તે સમાજમાં જન્મે છે અને સમાજમાં રહે છે અને સમાજમાં જ ઉછરે છે ત્યારબાદ વ્યક્તિ વિકાસની સાથે સામાજિક વિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે વ્યક્તિ સમાજની સાંસ્કૃતિક ઓળખ અને સભ્યના સભ્યતાના જતન કરે તેવી કેળવણી પ્રાપ્ત કરે ત્યારબાદ કેળવણી દ્વારા વ્યક્તિ સામાજિક કાર્યદક્ષતાનો વિકાસ સાધી શકે છે ત્યારબાદ કેળવણી દ્વારા સમાજ દેશ કે જગતના લોકો સાથે વિશ્વ બંધુત્વની ભાવના ભાવના કેળવી શકાય છે ત્યારબાદ મિત્રો કેળવણીના વિશિષ્ટ હેતુઓ જોઈએ તો કેળવણીના વિશિષ્ટ હેતુઓમાં દેશના આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરવી આંતરરાષ્ટ્રીય સમજમાં માટે સમજ કેળવવી ત્યારબાદ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે અખંડિતતા માટે કેળવણી મેળવવી ત્યારબાદ લોકશાહી પ્રક્રિયાનું જતન કરવા માટે પણ કેળવણી જરૂરી છે અને આધુનિકતા કેળવવા કેળવણીની જરૂરિયાત છે ત્યારબાદ કેળવણીના પાંચ પ્રકારે પ્રાપ્ત કરી શકાય છે કેળવણીને જેમાં ઔપચારિક કેળવણી અનૌપચારિક કેળવણી અવૈધિક કેળવણી દૂરવર્તી કેળવણી અને નિરંતર કેળવણી જે રીતે પાંચ પ્રકારે કેળવણી પ્રાપ્ત કરી શકાય છે તો સૌથી પહેલાં ઔપચારિક કેળવણી જોઈએ તો શિક્ષણ સંસ્થા દ્વારા અપાય છે જેમાં શિક્ષક વિદ્યાર્થી તથા અભ્યાસક્રમ ધ્યેયો સમયગાળો કેળવણીનું માળખું જે નિશ્ચિત હોય છે ઔપચારિક કેળવણી એટલે સામાન્ય રીતે કોઈ એક નિશ્ચિત શિક્ષણ પદ્ધતિઓ દ્વારા અભ્યાસક્રમ નક્કી થયેલો હોય જે ધ્યેયો નક્કી થયેલા હોય અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વર્ગખંડમાં જે શિક્ષણ અપાતું હોય તેને આપણે ઔપચારિક શિક્ષણ તરીકે ઓળખીએ છીએ ઔપચારિક શિક્ષણનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરી શકાય છે ત્યારબાદ અનૌપચારિક કેળવણી અનૌપચારિક કેળવણી એટલે જીવનની કોઈ પણ ક્ષણે સહજ રીતે કે અનાયાસે જે શિક્ષણ મળે છે તેને આપણે અનૌપચારિક કેળવણી કહીશું અનૌપચારિક શિક્ષણનો સમય સ્થળ ધ્યેયો કે પાઠ્યક્રમ નક્કી હોતો નથી જ્યારે અનૌપચારિક કેળવણીનું માપન કે મૂલ્યા મૂલ્યાંકન પણ શક્ય નથી ત્યારબાદ ત્રીજું અવૈધિક કેળવણી અવૈધિક કેળવણી એટલે વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ ગમે તે સમયે ગમે તે સ્થળે ગમે તેટલી વખત શીખે છે તેને અવૈધિક કેળવણી કહેવાય અવૈધિક કેળવણી એક જ શબ્દમાં કહેવું હોય તો ઈ લર્નિંગ કહીશું કે વ્યક્તિ આપણે સામાન્ય રીતે યુટ્યુબમાં વિડીયો જોઈએ છીએ એપ્લિકેશન દ્વારા ભણીએ છીએ ત્યારબાદ યુટ્યુબ દ્વારા જે વિડીયોઝ આવે છે સાથે સાથે આપણે પુસ્તકો પણ ડાઉનલોડ કરી શકીએ છીએ જે સીઆરટીની સાઈટ પરથી જે બધી જ પ્રકારની કેળવણી એટલે ઇ લર્નિંગ જે અવૈધિક કેળવણી તરીકે પણ ઓળખાય છે ત્યારબાદ નિરંતર કેળવણી નિરંતર કેળવણી એટલે કેવી કેળવણી તો નિરંતર કેળવણી એ પૂરક શિક્ષણ છે વ્યક્તિ અધૂરા છોડેલા અભ્યાસને પુનઃ અભ્યાસ કરી શકે છે ત્યારબાદ નિરંતર કેળવણી માટે કોઈ વયમર્યાદા બાધ્ય નથી ત્યારબાદ દૂરવર્તી શિક્ષ દૂરવર્તી કેળવણી આ કેળવણીમાં વ્યક્તિ ઘરે ઘરે બેઠા ભણી શકે છે શોર્ટ એન્ડ સ્વીટ એક જ શબ્દમાં કેવું હોય તો એક્સટર્નલ એજ્યુકેશન જેમાં બી એ ઓયુ અને ઇગ્નુ વગેરેનો સમાવેશ થાય છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ